એની છે પ્રજાના હાથમાં સત્તા આવી એની છે પ્રજાના મુખમાં કે અવાજ નથી આવતો વંદે માતરમ વંદે અવાજ રહેવો જોઈએ બરાબર કોઈ મને કહેજો કે આજના દિવસને ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તા દિવસ શા માટે કહે છે બધા ભણેલા છો એટલે ખબર પડશે આપણે એવા વ્યક્તિ નક્કી કરીએ છીએ કે જેના દ્વારા નિર્ણય લેવાય અને કોઈ યોગ્ય સારું પરિણામ આવે તો બીજો પ્રશ્ન એ થાય કે આપણે શું કરવાનું ચલો અમે તો નાના બાળક છીએ અમારે મત દેવા ક્યાં જવાનું તો આપણે મત નથી દેવાનું પણ દેશમાં સહભાગી થવાનું છે કઈ રીતે સહભાગી એક ઉદાહરણ આપો મને જવાબ ખાલી આપજો આ દેશ છે કોનો છે જ્યાં સુધી તમે કહેશો ને આપણો ત્યાં સુધી તમે સેવા નહીં કરી શકો તમારા ઘરની અંદર કોઈ સારી વસ્તુ હોય ચોકલેટ હોય તો આપણે પૂછીએ ચોકલેટ કોની છે તો જવાબ શું આવે ફટાફટથી મારી સચવાય ને આપણો આવે ને ઘરની અંદર કામ કરવાનું હોય ને ચાર કે બે બહેનો કે ત્રણ બહેન હોય મમ્મી હાજર હોય અને કામ કરવાનું હોય તો બધા છે કરી નાખશે એટલે કોઈ ન કરે થાય તો બસ જ્યાં સુધી મને એવું નહીં લાગે ને કે શેરી મારી છે સોસાયટી મારી છે સુરત મારું છે ગુજરાત મારું છે દેશ મારો છે ત્યાં સુધી કઈ નહીં થાય જો મારું હશે ને તો શેરીમાં કોઈ પથ્થર પડેલો છે ખાડો હશે કોઈ કચરું હશે એ ચોખ્ખું થશે આપણું હશે તો નહીં થાય આપણું હશે એટલે થાય એટલા બધા છે હું શું કામ કરું પણ મારું હશે તો મારું છે મારે જ કરવાનું છે તો થશે એટલે પહેલું આજના દિવસે આજે આપણે એવો સંકલ્પ લેવાનો છે કે આ વસ્તુ મારી છે આઝાદી મારી છે સ્કૂલ મારી છે ઘર મારું છે શેરી મારી છે તો 100% બધે સ્વચ્છ ભારત દેખાશે તો 100% ભારતની અંદર એવું કહી શકાશે કે હકીકતમાં પ્રજાના હાથમાં સત્તા છે જ્યાં સુધી આપણે એવું નહીં માનીએ કે મારું છે ત્યાં સુધી આવું શક્ય નહીં બને એટલે હું આજે વિદ્યાર્થી અને આમ તો વાલી પણ હાજર છે તો બધાની પાસે એવી અપેક્ષા રાખું છું કે આપણે આપણા બાળકને એ સંકલ્પ સુધી લઈ જઈએ કે એને એવું લાગે કે એવું સમજે કે હકીકતમાં શાળા છે ઘર છે શેરી છે સોસાયટી છે એ મારું છે નહીં કે આપણું આ સમજ મળશે ને એટલે આપોઆપ ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે ઘરની અંદર બે ભાઈ બે બહેન કે ભાઈ બહેન વચ્ચે ઝઘડો થતો હોય ત્યારે જો એકને એવું સમજાય છે કે આ કામ તારું છે તો ઝઘડો સોલ્વ થઈ જશે આપણે સમજાય છે ખબર આ બંનેનું કામ છે બંનેનું કામ છે એટલે ઝઘડો ઉભો જ રહે છે બંનેને સમજાવો ઉદાહરણ તરીકે કચરું મારવાનું છે પોતું કરવાનું છે તો બંને બહેનોને કહો કામ તારું છે બેનું છે એમ નહીં તારે પણ કામ કરવાનું છે તારે કરવાનું તો આવા સમયે ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ શક્ય છે એટલે જીવનની અંદર ઘણીવાર વેચણી કરવી પણ વેચણી ક્યાં કરવાની આપણે હમણાં જ રામ ઉત્સવ ઉજવ્યો ત્યાં કદાચ તમે રામાયણ વાંચ્યું હોય કે જોયું હોય તો ઘણી જગ્યાએ રામ અને ભરત રામ અને લક્ષ્મણ વચ્ચે પણ ઝઘડો થાય છે પણ મારા માટે નથી થતો આપવાનું હોય ને જ્યાં તારું અને કરવાનું હોય ત્યાં મારું આ બે આવી જાય ને એટલે લગભગ બધા પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય રામ અને ભરત વચ્ચે ઝઘડો થાય છે રાજ્ય આપવા માટે રામ અને લક્ષ્મણ વચ્ચે પણ ઝઘડો થાય છે ત્યારે જ્યારે ભરત છે રામને વનની અંદર મનાવવા આવે છે ત્યારે લક્ષ્મણ એવું સમજે છે કે ભરત હુમલો કરવા આવે છે અને તીર લઈને બાણ લઈને તૈયાર થઈ જાય છે લડવા માટે
ત્યારે બંને વચ્ચે ઝઘડો થાય છે. ઝઘડો કયો? કે તું તારા ભાઈને કઈ રીતે એવો સમજી ગયો કે આપણી પર હુમલો કરવા આવ્યો? એ ભલે મને મળ્યો નથી, પણ મને ખબર છે, મને બોલાવવા આવે છે, મને મનાવવા આવે છે. આ વિશ્વાસ ક્યારે કહેવાય? કેમ? તો બંને ભાઈ વચ્ચે એવું હતું કે કામ મારું છે, એ મારી જવાબદારી છે, અને જે મજા કરવાની છે ને એ તારું છે. એટલે બાળકને જો આ સમજ મળી ગઈ કે જવાબદારી મારી છે, ચોકલેટ તારી છે, મને કીધું ચોકલેટ મારી નહીં, ચોકલેટ આપણી છે, પણ કામ કોને કરવાનું છે? મારે કરવાનું છે. આ જો સમજ આવી ગઈ તો મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય, અને હકીકતમાં એવું કહી શકે કે હકીકતમાં પ્રજાના હાથમાં સત્તા છે. તો કોઈ નેતાની જરૂર ન પડે, કોઈ સરપંચની જરૂર ન પડે, કોઈ ચૂંટણીની જરૂર ન પડે કદાચ. એટલે જીવનની અંદર આ લાવવાનો આપણે પ્રયત્ન કરશું.